નાતુ શ્રેણી આજે નવસારી ખાતે રાખવામાં આવી છે, તેમાં ગુજરાતના મુખ્યમંત્રીએ મને ધારાસભ્ય તરીકે ટેકો નથી આપ્યો કે મારા ખાતા અંતર પૂછા નથી નથી આદિજાતિ મંત્રીએ મારા ખબર અંતર પૂછ્યા નથી, કોઈ મિનિસ્ટરે મારા ખબર અંતર પૂછ્યા, પરંતુ જ્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતજીએ મને ખબર અંતર પૂછ્યા અને કીધું આદિવાસી સમાજ પર કોઈ અત્યાચાર કરશે તો અમે ચલાવી લેશું નહીં, અને ગુજરાતના પ્રભારીએ મને તાત્કાલિક ફોન કરીને કીધું રાતે અનંતભાઈ તમે એકલા નથી, પૂરું ગુજરાત કોંગ્રેસ તમારી સાથે છે એવા રઘુ શર્માજી આપણી વચ્ચે ઉપસ્થિત આદિવાસી સમાજના અધ્યક્ષ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના એવા શિવરાજ મોઘેજી, દક્ષિણ ગુજરાતના પ્રભારી અને હર હંમેશા મને હિંમત આપનાર એવા બીએમ સંદીપજી, કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મારા મિત્ર એવા શૈલેષ પટેલજી, આદિવાસી સમાજના રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ, આદિવાસી સમાજના લડવૈયા એવા કલ્પેશભાઈ, ભારતમાલા પ્રોજેક્ટ સંઘર્ષ સમિતિના પ્રજ્ઞેશભાઈ, અર્જુન પટેલ, દેવુ મોકાસી, ડોક્ટર અનિલભાઈ, તુષારભાઈ, લાલસિંહભાઈ તેમજ સર્વ આદિવાસી સમાજના આગેવાન, 8 તારીખે જે મારા પર હુમલો થયો છે તે અનંત પટેલ પર હુમલો નથી, સમગ્ર આદિવાસી સમાજ પર હુમલો, સમગ્ર આદિવાસી સમાજ પર હુમલો કરનાર ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ એવું તો માનતા હોય કે અનંત પટેલે હુમલાથી ગભરાઈ જાય તો અનંત પટેલ આદિવાસી માણસ દૂર પીધું છે, અનંત પટેલ ગભરાવાના તમે મારો કે મારી નાખો, પરંતુ હજારો આદિવાસી અનંત પટેલ ઉભા છે અને લડશે, ભાજપની સરકાર આદિવાસી અસ્મિતાને ખતમ કરવા લાગી છે, પાર તાપી નર્મદા નિવલદીપ પ્રોજેક્ટ એમને નાખવો છે ને નડે કોણ છે અનંત પટેલ, વેદાંતા પ્રોજેક્ટ એમને નાખવો છે ને નડે કોણ છે યુસુફ ગામી એમને નાખવો છે અને નડે કોણ છે કલ્પેશભાઈ નડે છે, મુકેશભાઈ નડે છે, મુકાશી નડે છે, આદિવાસી આગેવાનો નડે છે, એ આદિવાસી એમ જ મરવાના નથી, પરંતુ તમને 2022 માં આદિવાસીની તાકાત તમારી મત પેટીમાં બતાવશે, અરે હાથ ઊંચો કરો, સાથે આપણા કોંગ્રેસના મુખ્યમંત્રી બેઠા છે, હાથ ઊંચો કરીને કેવો કોશિશ કરશો તો તમારે ભોગવવું પડશે.